નમસ્કાર મિત્રો, તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના ખૂબ જ અગત્યના પ્રશ્નો. આ જે ભાગ છે એ વિડીયો છે 15મો ભાગ, એટલે 1 થી 14 પણ ભાગ ચેનલ પર છે, એ પણ તમે જોઈ લેજો. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં હું એક નાનકડી તમને જો રિક્વેસ્ટ કરીશ, જો તમે પહેલીવાર આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી લો, અને જો તમે પહેલાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો હોય તો તમારો બહુ બહુ આભાર છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ખેજરી વૃક્ષોના રક્ષણ માટે કયા વર્ષમાં અમૃતા દેવી બિશ્નોઈએ તેમના જીવનનું બલિદાન આપ્યું? ધ રાઇટ આન્સર ઇઝ 1731માં. તો કે 1731માં અમૃતા દેવી બિશ્નોઈએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ખેજરી વૃક્ષોના રક્ષણ માટે. બીજી વાત કરું તો કે રાજસ્થાનમાં જોધપુર નજીક, સાંભળજો જરા મારા શબ્દો પર ધ્યાન આપજો, રાજસ્થાનમાં જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષના રક્ષણ માટે અમૃતાદેવી બિશ્નોઈ અને 363 બીજા વ્યક્તિઓએ જીવનનું બલિદાન આપ્યું હતું ખેજરી વૃક્ષોના રક્ષણ માટે. મૂવ કરીએ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જે છે, અહીંયા જુઓ કે નાશપ્રાય વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે? તો એનો જે રાઇટ આન્સર આવશે એ આવશે રેડ ડેટા બુક. રેડ ડેટા બુકની અંદર નાશપ્રાય વનસ્પતિ જાતિઓનો એમાં પ્રકાશિત કરવામાં આવે છે કે આટલી જે વનસ્પતિઓ છે એ ખતરામાં છે. તો એનો જે પ્રકાશિત શેમાં થાય તો કે રેડ ડેટા બુક. ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયું એક પ્રવાહી સોના તરીકે ઉલ્લેખનીય છે? ધ રાઇટ આન્સર ઇઝ પેટ્રોલિયમ. ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? જરા ક્વેશ્ચનને ધ્યાનથી જોજો, ભૂલ થઈ શકે. તો અહીંયા પૂછ્યું છે કે જૈવિક રીતે વિઘટન પામતા, સો આન્સર વિલ બી શાકભાજી. તો શાકભાજી એન્સર આન્સર આવશે. પૂછ્યું છે કે જૈવિક રીતે વિઘટન પામતા, જો હવે આવું પૂછી લે કે જૈવિક રીતે વિઘટન ન પામતા તો શું આન્સર આવશે? તો કે પોલિથીન, અહીં ઓપ્શનના આધારે તો કે આન્સર આવશે પોલિથીન. ક્વેશ્ચન નંબર 6 જુઓ, પ્રથમ કક્ષાના ઉપભોગ્યો છે, નીચેનામાંથી જે 4 ઓપ્શન છે એમાંથી કોણ પ્રથમ કક્ષાના ઉપભોગ્યો છે? ધ રાઇટ આન્સર ઇઝ તૃણાહારીઓ. ક્વેશ્ચન નંબર 7, ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે? ધ રાઇટ આન્સર ઇઝ 100,000. ક્વેશ્ચન નંબર 8, ઓઝોન સ્તરના ઘટાડામાં એસિટંકા ભગાણ કરતું અગત્યનું મુખ્ય સંયોજન છે, કયું છે? ધ રાઇટ આન્સર ઇઝ સી, ક્લોરોફ્લોરોકાર્બન. આઈ હોપ કે તમને આ પ્રશ્નો ગમી રહ્યા હશે. ગમી રહ્યા હોય તો ફ્રેન્ડ વિડીયોને એક લાઇક કરી લેજો, બરાબર. ક્વેશ્ચન નંબર 9 જુઓ, સરખી જાતિની વ્યક્તિઓમાં મળી આવતો તફાવત શેના કારણે હોય છે? ધ રાઇટ આન્સર ઇઝ ભિન્નતાના કારણે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 10, મેન્ડલે નીચે જણાવેલ છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યું? આન્સર ઇઝ પીસમ સેટિવમ, યા ફિર વટાણાનો છોડ પર કાર્ય કર્યું હતું. ક્વેશ્ચન નંબર 11, નીચે આપેલા કયા પ્રકારમાં નાનું આંતરડું લાંબુ હોય છે? નાનું આંતરડું લાંબુ હોય છે, નીચેનામાંથી કયા પ્રકારમાં નાનું આંતરડું લાંબુ હોય છે? આન્સર મિશ્રાહારી, માંસાહારી, તૃણાહારી, સ્વાવલંબી. ધ રાઇટ આન્સર ઇઝ તૃણાહારી. તો તૃણાહારીની અંદર નાનું આંતરડું લાંબુ હોય છે. ક્વેશ્ચન નંબર 12 જુઓ કે પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી છે? ધ રાઇટ આન્સર ઇઝ 6.5 મીટર. નાના આંતરડાની લંબાઈ કેટલી છે પુખ્ત મનુષ્યમાં? તો કે 6.5 મીટર. ક્વેશ્ચન નંબર 13 જુઓ, મનુષ્યમાં ખોરાકના પાચન પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? સ્ટાર્ટિંગ ક્યાંથી થાય, પાચનના શરૂઆત ક્યાંથી થાય? ધ રાઇટ આન્સર ઇઝ મુખ. હા ફ્રેન્ડ, તો મુખના અંદરથી જ પાચનની શરૂઆત થઈ જાય છે, એટલે કે તમારે ચાવી ચાવીને ખાવાનું, બરાબર, એટલે સારી રીતે પાચન થાય અને તમારા અંદર શક્તિ આવે. ચાવ્યા વગર ખાવાથી કશું ફાયદો નથી. ક્વેશ્ચન નંબર 14 જુઓ, મનુષ્યમાં ખોરાકનું પાચન કયા અંગમાં સંપૂર્ણ થાય છે? તો કે સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય? ધ રાઇટ આન્સર ઇઝ નાનું આંતરડું. ક્વેશ્ચન નંબર 15 જુઓ, નીચે જણાવેલ કયા સજીવમાં વાયુ વિનિમય શ્વસન કોષકલા ચામડી દ્વારા થતું નથી? ધ રાઇટ આન્સર ઇઝ રે ફિશ. ક્વેશ્ચન નંબર 16 જુઓ, નીચે પૈકી કયો એક સજીવ હવામાનના ઓક્સિજન વગર જીવી શકે? આ બી જબરું કહેવાય ને કે હવામાનના ઓક્સિજન વગર જીવી શકે. બોલો, આપણે ઓક્સિજન વગર રહી શકીએ ના રહી શકીએ, પણ હવે નીચેનામાંથી એક એવો સજીવ છે જે
ચાલો ઓક્સિજન વગર બી જીવી જાય તો નીચેનામાંથી શું આન્સર હશે? તો એનો જે આન્સર છે તે છે ફ્રેન્ડ યીસ્ટ. તો એ હવામાંના ઓક્સિજન વગર જીવી શકે છે. ક્વેશ્ચન નંબર 17 જુઓ. નીચેનામાંથી શાનો ઉપયોગ વિનેગર બનાવવામાં થાય છે? તો રાઈટ આન્સર ઇઝ એસિટિક એસિડ. એસિટિક એસિડ વિજ્ઞાન અને ટેકનોલોજીને ઇન્ટરેસ્ટથી વાંચો તો તમને ઘણું યાદ રહેશે, બરાબર. ફક્ત વાંચવા ખાતર વાંચવાથી કશો ફાયદો નથી. કોઈ પણ વસ્તુને તમે જ્યારે ઇન્ટરેસ્ટથી કરો ને તો એ તમારા મગજમાં આરામથી ઘર કરી જાય, મતલબ સ્ટોરેજ થઈ જાય, બરાબર ને. ક્વેશ્ચન નંબર 18 જુઓ. મૃત પ્રાણીઓના અવશેષ સાચવવા માટે શાનું જલીય દ્રાવણ વપરાય છે? તો મૃત પ્રાણીઓના અવશેષો સાચવવા માટે, તો તમે જોયું છે, તમે જ્યારે પ્રાથમિકમાં ભણ્યા હશો તો કાંચની બોટલની અંદર એક લિક્વિડ ભરેલું, એના અંદર માછલીઓ ને પછી બીજું શું શું આવે, નાના નાના સાપો ને આવું બધું પ્રાથમિક તમને બતાવ્યું છે, મને બી બતાવ્યું, તો તમને પણ બતાવ્યું જ હશે પ્રાથમિક શાળાની અંદર. તો એ જે મૃત પ્રાણીઓના અવશેષો સાચવવા માટે જલીય દ્રાવણ રાખવું પડે, કારણ કે એમને એમ રાખે તો એ બધા અંગો બગડી જાય, બરાબર ને. તો એ મૃત પ્રાણીના અવશેષો સાચવવા માટે શાનું જલીય દ્રાવણ વપરાય? તો મિથેનાલ. શું વપરાય? મિથેનાલ. ક્વેશ્ચન નંબર 19, આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? ધ રાઇટ આન્સર ઇઝ લેક્ટેઝ. લેક્ટેઝ, ઓકે. સો ફ્રેન્ડ, આ વિડીયોની અંદર આટલા જ પ્રશ્નો. મારો આ ઇફોર્ટ તમને ગમ્યો હશે, મેં જેટલા ક્વેશ્ચન લાવ્યા આઈ હોપ કે તમને બધા ગમ્યા હશે. વિડીયો ગમ્યો હોય તો પોતાના ફ્રેન્ડ સાથે શેર કરો, આપના પોતાના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને વિડીયોને લાઇક જરૂર કરજો. તમે આ વિડીયો નિહાળ્યો છે એના માટે તમારો બહુ બહુ આભાર છે. થેન્ક યુ વેરી મચ.